રાજકોટની સાથે મોહનનો નાતો અનેરો છે, જેને આજે વિશ્વ મહાત્મા એટલે કે ગાંધી બાપુના નામે ઓળખે છે. મોહનદાસ કરમચંદ ગાંધી કબા ગાંધી ડેલામાં રહેતા હતા. ગાંધીજીના પિતા રાજકોટના રાજવી કુટુંબના દિવાન રહ્યા છે. કબા ગાંધીના ડેલા સામે એક લાઇબ્રેરી હતી, જેમાં ગાંધીજી અભ્યાસ અર્થે જતા અને વાંચન કરતા. ગાંધીજીએ સ્વતંત્ર ચળવળમાં ભાગ લીધો ત્યારે હરિજન બંધુ, યંગ ઇન્ડિયા, નવજીવન જેવા અખબાર મેગેઝિન બહાર પાડ્યું હતું, જે ગાંધીજીનું અહિંસાનું હથિયાર હતું. અને આ છાપા, આ કહી શકાય છાપા છે, તે દરેક લોકોને પોતાના વાત વિચારો પહોંચાડતા હતા. આ વિરાસત સમાન છાપાની જાળવણી માટે રાજુભાઈ દેસાઈ વળગી રહ્યા છે. આજે રાજુભાઈ પાસે 300થી પણ વધુ ગાંધીજીના છાપાની નકલો છે. ગાંધીજીની અમૂલ્ય વિરાસત કહેવાય તેવા છાપાને ખરીદવા માટે અનેક લોકોએ લાખો રૂપિયાથી ખરીદવાની વાત કરી, પરંતુ તે વેચવા તૈયાર નથી. અમે જે ભાડાના મકાનમાં રહેતા હતા, મકાન વેચાઈ ગયું એટલે અમારા માળિયા જૂના મકાનમાં રહેતા, એમાં અમે ઉપરથી સામાન જૂનો કાઢ્યો, એમાંથી અમને છાપાની નકલ જોવામાં આવી, જે અમુક ખવાઈ ગઈ, અમુક ફાટી ગઈ, એવું બધું હતું. એટલે મારા મમ્મીએ કીધું કે આ છાપા ગાંધી બાપુના છે. જ્યારે નકલ બહાર પડી ત્યારે ગાંધી બાપુ, અત્યારે મહાત્મા મને એમ જે નથી નહોતા કહેવાના. 1905-10ની અંદરમાં અહીંયા ત્યાં મુલાકાત થતી હોવી જોઈએ, કારણ કે એ અમને યાદ નથી મધરને એને. પછી એ ગાળામાં થવી જોઈએ ને એમાં પછી છાપા બહાર પડ્યા અને છાપાની નકલો અમારા ઘરમાં પડી રહી હતી. પછી અમે જોયું તો ભાઈ આ તો બહુ મહત્ત્વની નકલું છે અને એમાં ગાંધીજીને રાજકોટમાં ગાંધીજી બાપુ કોઈ વેપારીને કેસ લડવાયો એટલે ગાંધી બાપુનું અપમાન થયું. તો અપમાન એ બાબતનું થયું કે અંગ્રેજે એને બેસવા માટે ખુરશી ન આપી, એવું એમાં એનો ઉલ્લેખ છે એ નકલમાં જ. ગાંધી બાપુને એના એમ કે તુચ્છ ગણ્યા, કે બેસવામાં પણ બેરિસ્ટર હતા ગાંધી બાપુ.